हेलो स्टूडेंट्स, नमस्कार। आई जयेश प्रणय वंस अगेन वेलकम टू यू इट टू माय चैनल फ्रेग्रेंस ऑफ एजुकेशन मींस एजुकेशन। मित्रों, इन दिस वीडियो वी विल डिस्कस अबाउट द ट्रू फॉल्स स्टेटमेंट्स व्हिच आर आस्क्ड इन एसएससी बोर्ड एग्जामिनेशन इन सेक्शन ए, क्वेश्चन नंबर 12, क्वेश्चन नंबर 15, कंटेनिंग 4 मार्क्स। चार मार्क अगत्यनो प्रश्न मित्रों बोर्ड की परीक्षा में पूछा है, 12 થી 15મો નંબર નો જે પ્રશ્ન છે। અને આ વિડિયો ની અંદર આપણે ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટ છે યુનિટ 5 જે પ્લેઇંગ વિથ ફાયર છે એના જે 26 જેટલા વાક્યો ની ચર્ચા આપણે કરવાની છે। મિત્રો, આ વાક્ય જો તમે અભ્યાસ કરશો તો તમે કોઈ પણ પ્રકારનો સેન્ટેન્સ પૂછાય તો તમે લખી શકશો। વેરી સિમ્પલ ક્વેશ્ચન છે, પણ થોડીક તમે જો કદાચ ક્રિયાપદ હોય, નેગેટિવ પોઝિટિવ એવા પ્રકારના સેન્ટેન્સ હોય, જો એનો ખાલી એક સ્પેલિંગ બીજો મૂકી દે તો પણ એ વાક્ય ટ્રુ અથવા ફોલ્સ બની જતું હોય છે। તો અહીંયા તમે આ વિડીયોનો અભ્યાસ કરશો તો તમને બધી જ માહિતી આ વિડીયોમાં મળી જશે। લેટ અસ સ્ટાર્ટ ધ ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઓફ ધીસ યુનિટ। દીપાવલી ઇઝ નોન એઝ દિવાળી ઇન ધ સાઉથ। દીપાવલી છે દક્ષિણમાં દિવાળી તરીકે ઓળખાય છે, તો વાક્ય આવશે ફોલ્સ। કેમ? કારણ કે દીપાવલી ઇઝ નોન એઝ દિવાળી ઇન નોર્થ। નોર્થ આવે તો વાક્ય સાચું પડે। મેં કીધું કે શબ્દ બદલાય એટલે વાક્યનો અર્થ બદલાય અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક। મિત્રો, આ વાક્ય આવશે ફોલ્સ એટલે ખોટું। સેન્ટેન્સ નંબર 2, ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ। હાઉસહોલ્ડ મેચ એટલે ઘરમાં જે દિવાસળી વપરાય છે એ દિવાસળી એ ખૂબ જ ખાસ પ્રકારનું એક પાયરોટેકનિક ડિવાઇસ, તો વાક્ય આવશે ટ્રુ। આના વિશે વધારે કંઈ કહેવાની જરૂર નથી, આપણે ક્વેશ્ચનમાં અને પાઠમાં પણ આની ચર્ચા કરવી છે। સેન્ટેન્સ નંબર 3, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ સાઉન્ડ ઇટ ક્રિએટ્સ। ગ્રેટેસ્ટ ડેન્જર એટલે મોટામાં મોટું જોખમ પાયરોટેકનિક જો કોઈ હોય તો એ અવાજ છે કે જે ઉત્પન્ન કરે છે, તો એ ખોટું છે, સાઉન્ડ નથી મિત્રો। ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર, એ આગ સાથે કામ લે છે, એ એનો ડેન્જર છે, એ વાક્ય સાચું પણ સાઉન્ડ છે એ ખોટું છે। સેન્ટેન્સ નંબર 4, ધ ફિઝિક્સ એન્ડ બાયોલોજી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ। કે ફિઝિક્સ અને બાયોલોજી એટલે ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન જે છે, ફાયરવર્કનું એ એટલું રસપ્રદ છે કે જે એ અવાજ અને લાઇટ ઉત્પન્ન કરે છે, તો વાક્ય ખોટું છે, ફોલ્સ છે। કેમ? ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી આવે મિત્રો, બાયોલોજી નહીં। સેન્ટેન્સ નંબર 5, સુક્રાંતિ હેડ રિટર્ન મોર ધેન 2000 યર્સ એગો। કે 2000 કરતા પણ વધારે વર્ષ પહેલા સુક્રાંતિ છે એ લખવામાં આવેલો હતો, તો વાક્ય સાચું છે, સુક્રાંતિ ઇઝ એ બુક વિચ ઇઝ રિટન ફોર ફાયરવર્ક્સ એન્ડ પાયરોટેકનિક્સ, થિયરી છે એના વિશેની વાત છે। સેન્ટેન્સ નંબર 6, ઇન 1992 ધ કન્ટ્રી યુઝ્ડ અબાઉટ 70 કરોડ્સ વર્થ ઓફ ફાયરવર્ક। 1992માં આપણા દેશે 70 કરોડ રૂપિયાના ફટાકડા ફોડેલા હતા, તો વાક્ય ફોલ્સ છે, 670 નહીં પણ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક કન્ટ્રી યુઝ્ડ ઇન 1992। સેન્ટેન્સ નંબર 7, ઇન 1992 ફાયરવર્ક્સ આર ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના। ફાયરવર્ક ને ફટાકડા છે એ ચીનમાંથી 1992માં એ ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા, ફોલ્સ છે, 1992માં નહીં પણ બિફોર ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ પહેલા આયાત કરવામાં આવતા હતા, પણ 1992માં એ ફટાકડા છે એ સેફ્ટી મેજિક પ્રોડ્યુસર ઓફ અવર કન્ટ્રી ઇન શિવકાશી સ્ટાર્ટેડ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક। આપણા દેશના જે દિવાસળી બનાવનારા ઉત્પાદકો છે એમણે ફટાકડા બનાવવાની શરૂઆત કરેલી હતી। સેન્ટેન્સ નંબર 8, ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર અલાઉ ટુ બી યુઝ્ડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ। મેની કન્ટ્રીઝ એટલે ઘણા બધા દેશોમાં ફાયરવર્ક છે એટલે ફટાકડા છે અલાઉ એટલે ઉપયોગ કરવા દેવામાં આવે છે, મંજૂરી આપવામાં આવે છે, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત રીતે લોકોને મંજૂરી આપવામાં આવે છે, ફોલ્સ ખોટું છે, ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, કે એક્સપર્ટની મદદ વડે કોઈ સમુદાય છે એને મંજૂરી આપવામાં આવે છે, તો વાક્ય આવે ખોટું। સેન્ટેન્સ નંબર 9 જોઈએ, ધ આર્ટ ઓફ ફાયરવર્ક ઇઝ ટોટ ઓનલી ટુ રિલાયબલ પર્સન્સ। આર્ટ એટલે કળા, ફાયરવર્ક ફટાકડા બનાવવાની કળા છે, ટોટ એટલે શીખવામાં આવે છે, ટુ રિલાયબલ પર્સન્સ એટલે જવાબદાર વ્યક્તિઓ, તો વાક્ય આવશે સાચું, બધાને શીખવામાં આવતી હતી, બીકોઝ ઇટ ઇઝ વેરી ડેન્જરસ। સેન્ટેન્સ નંબર 10, વેન ધ ફાયરવર્ક ઇઝ હીટેડ ઇટ બર્ન્સ યુઝિંગ કાર્બન ડાયોક્સાઇડ। શું કહે છે? કે જ્યારે ફટાકડો ગરમ થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરીને સળગે છે, વાક્ય આવશે ફોલ્સ। મિત્રો, વિજ્ઞાનનો નિયમ છે કે સળગે ત્યારે જ કે ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન, ઓક્સિજન ની હાજરીમાં, તો કાર્બન ડાયોક્સાઇડ શબ્દ ખોટો આવે એટલે વાક્ય ખોટું આવશે। સેન્ટેન્સ નંબર 11,
तो जापानीज वेर द फर्स्ट पीपल टू इन्वेंट फायरवर्क। जापानीज लोग पहला लोग होता कि जिन्होंने फायरवर्क ने शोध करे थे। वाक्य खोटू। चाइनीज वेर द फर्स्ट पीपल टू इन्वेंट द फायरवर्क। चीन ना लोग से ने गणवा आवे छे गणवा पण आ जनरली इंडिया मा शोधते हती पण चीन ना लोग ने गणवा आवे छे। सेंटेंस नंबर 12 एन ऑस्ट्रेलियन मॉन्क रिवील द सीक्रेट ऑफ फायरवर्क। ऑस्ट्रेलिया ना मॉन्क એટલે સંત સેન્ટ એને ફાયરવર્ક નું સિક્રેટ રિવીલ કર્યું હતું પ્રગટ કર્યું હતું। વાક્ય આવશે ફોલ્સ। ઓસ્ટ્રેલિયન ઇંગ્લિશ મોંક રોજર બેકન રિવીલ ધ સિક્રેટ ઓફ ફાયરવર્ક। ત્યાર પછી સેન્ટેન્સ નંબર 13 શિવકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા। મેજર એટલે મોટામાં મોટો ઉત્પાદક। શિવકાશીમાં ભારતમાં વધારેમાં વધારે ફટાકડા ઉત્પાદિત થાય છે તો વાક્ય આવશે સાચું। ત્યાર પછી સેન્ટેન્સ નંબર 14 ઓન ગેટિંગ એ બર્ન ડ્યુ ટુ ફાયરવર્ક્સ You should first apply oil on it. On getting a burn due to fireworks, એટલે ડિફ્યુઝન ના કારણે ફટાકડાના કારણે જો તમને આગ લાગે તમે દાજી જાઓ તો તમારે પહેલા ઓઇલ તેલ એના ઉપર લગાવવું જોઈએ। તો ખોટું છે। We should not apply oil or ointment instead of using oil or ointment. You should go to a doctor if you do get a burn. જો તમને આગ લાગે તો ડોક્ટર પાસે જવું જોઈએ, તેલ કે મલમ લગાડવાની જરૂર નથી। સેન્ટેન્સ નંબર 15 ઇનકેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય હીટિંગ એન ઓબ્જેક્ટ ટિલ ઇટ ગ્લોઝ। શું કહે છે? ઇનકેન્ડેસન્ટ લાઇટ ત્યારે ઉત્પન્ન થાય છે કે બાય હીટિંગ એન ઓબ્જેક્ટ, કોઈ વસ્તુ છે એ ગરમ થાય છે, ટિલ ઇટ ગ્લોઝ એ ચમક ધરાવે છે, ગરમ થાય છે ત્યાં સુધી। તો વાક્ય આવશે ટ્રુ, સાચી વાત છે। ગરમ થાય છે, વધારે ગરમ થાય ત્યાર પછી ઇનકેન્ડેસન્ટ લાઇટ ઉત્પન્ન થાય છે। સેન્ટેન્સ નંબર 16 ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર ઇઝ પરફેક્ટ એન્ડ નીડ નોટ ટુ બી ચેન્જ। ગન પાવડર ની જે ફોર્મ્યુલા છે, ગન પાવડર નું સૂત્ર હતું બરોબર, પોટેશિયમ નાઇટ્રેટ છે, સલ્ફર છે અને જે ચારકોલ હતું એનું 75, 15 અને 10 ના પ્રમાણમાં, તો એ પરફેક્ટ છે, કોઈ પણ પ્રકારના ફેરફારની જરૂર નથી। વાક્ય સાચું છે કે ઇટ ઇઝ અ પરફેક્ટ કોમ્બિનેશન। ત્યાર પછી સેન્ટેન્સ નંબર 17 ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ હેન્ડલ એન્ડ લીટ વિથ કેર। ફટાકડાને સંગ્રહ છે એને સંભાળવાનું હોય, એને સળગાવવાનું હોય, કાળજીપૂર્વક કામ કરવું જોઈએ। તો વાક્ય સાચું છે। સેન્ટેન્સ નંબર 18 ધ એક્ચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ ટફ, એટલે કે ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા જે છે સાચી પ્રક્રિયા એ અઘરી છે, નોટ ટફ બટ વેરી સિમ્પલ, ખૂબ જ સરળ છે, એ આપણને ટેક્સ્ટ બુક માં આપેલું છે મિત્રો, પણ અહીંયા વાક્ય ખોટું આવશે કારણ કે ટફ આપેલું છે, સિમ્પલ આપેલું હોય તો વાક્ય સાચું આવે। સેન્ટેન્સ નંબર 19 ફાયરવર્ક્સ શુડ બી લીટ ઇનસાઇડ એ હાઉસ। ફટાકડા છે એ ઘરમાં સળગાવવા જોઈએ। લીટ છે મિત્રો એ લાઇટ નું ભૂતકૃત છે, વિથરી છે, પાસ્ટ પાર્ટિસિપલ છે। તો વાક્ય આવશે ફોલ્સ। ફાયરવર્ક્સ શુડ નેવર બી લીટ ઇનસાઇડ એ હાઉસ। કલર નેવર શબ્દ મૂકો હોય તો વાક્ય મિત્રો સાચું થઈ જાય, પણ નેવર નીકળી જાય એટલે વાક્ય ખોટું જાય। ફક્ત વર્ડ જોવાનો, મીનિંગ સમજવાનો, ધેન યુ વિલ હેવ ટુ રાઇટ ધ આન્સર ઓફ ટુ ફોલ્સ સ્ટેટમેન્ટ। સેન્ટેન્સ નંબર 20 ફાયરવર્ક્સ આર યુઝ ટુ ફ્રાઇટન પીપલ, ફ્રાઇટનને ડરાવવું, ફટાકડા છે એ લોકોને ડરાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તો ફોલ્સ છે। ફાયરવર્ક શુડ નેવર બી યુઝડ ટુ ફ્રાઇટન પીપલ, ક્યારે એને લોકોને ડરાવવા માટે ઉપયોગ કરવો જોઈએ નહીં। સેન્ટેન્સ નંબર 21 વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ ઓર નાયલોન ક્લોથ વેન લાઇટિંગ ક્રેકર્સ। એક કોઈ વ્યક્તિ એ, વન એટલે સમબડી, સમવન, એક કોઈ વ્યક્તિએ ફટાકડા ફોડતી વખતે ક્યારે લાંબા ઢીલા અથવા નાયલોનના કપડાં પહેરવા જોઈએ, તો વાક્ય સાચું છે બરોબર, સોરી પહેરવા જોઈએ એવું છે, વન શુડ વેર, તો વાક્ય ફોલ્સ છે। કેમ? કારણ કે નેવર આઈ પોટ, વન શુડ નેવર વેર, તો વાક્ય સાચું હોય, પણ નેવર નથી એટલે, અથવા નોટ આઈ પોટ તો પણ વાક્ય સાચું હોય, પણ એ બંનેમાંથી એક પણ શબ્દ નથી એટલે વાક્ય ખોટું આવશે। સેન્ટેન્સ નંબર 22 સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર। સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો છે, ફટાકડાને વધારે સલામત રીતે કેવી રીતે ઉપયોગ કરી શકાય એની રીત શોધી રહ્યા છે, તો વાક્ય સાચું છે, પણ ફટાકડા કોઈ દિવસ સેફ બને નહીં કારણ કે ડેન્જરસ વસ્તુ છે। સેન્ટેન્સ નંબર 23 રોજર બેકન વોઝ એ પ્રિસ્ટ એન્ડ હી બિલોંગ ટુ ઇંગ્લેન્ડ। રોજર બેકન એક પાદરી, પ્રિસ્ટ સંત હતા અને ઇંગ્લેન્ડના હતા, વાક્ય સાચું છે કે ઇંગ્લિશ મોંક રોજર બેકન રિવીલ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર, જે આપણે જોયું હતું એ। સેન્ટેન્સ નંબર 24 ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ટુ અવર કન્ટ્રી ફ્રોમ જાપાન। ફટાકડા છે એ આપણા દેશમાં જાપાનમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા, ઇમ્પોર્ટ એટલે ટુ બાય ફ્રોમ અધર કન્ટ્રી, બીજા દેશ પાસેથી ખરીદતો, વાક્ય ખોટું છે, ફ્રોમ ચીન, ચીનમાંથી ખરીદવામાં આવતા હતા, એટલે જાપાન શબ્દ
खोटो आवशे सेंटेंस नंबर 25 द फायरवर्क्स रिलीज ओनली द शावर ऑफ कलर्स रिलीज એટલે છોડે છે એમિટિંગ દૂર કરે છે શાવર ઓફ કલર્સ એટલે ફક્ત રંગોનો સ્પ્રે રંગોના ફુવારા ઉત્પન્ન કરે છે નો ફોલ્સ ફાયરવર્ક રિલીઝ શાવર ઓફ કલર્સ લાઇટ સાઉન્ડ ઇફેક્ટ આ ત્રણ વસ્તુ એ એમિટિંગ કરે છે એ છોડે છે એ ઉર્જા વાય ઉત્પન્ન કરે છે સેન્ટેન્સ નંબર 26 એન્ડ ધ લાસ્ટ સેન્ટેન્સ ઓક્સિડાઇઝર્સ આર યુઝ્ડ ઇન ફાયરવર્ક ટુ મેક ધી એક્સ્ટિંગ્વિશ એક્સ્ટિંગ્વિશ એટલે ઓલવાવું કે ઓક્સિડાઇઝર ફટાકડામાં એટલા માટે ઉપયોગ કરવામાં આવે છે પ્રોસેસમાં આપણે જોયું કે એને ઓલવાઈ જાય નહીં ટુ મેક ઇટ બર્ન તો વાક્ય ખોટું આવશે તો બર્ન આપેલું હોત ઇટ બર્ન તો એ સાચો હતો મિત્રો આ હતા આપણા સેન્ટેન્સ નંબર 1 ટુ સેન્ટેન્સ નંબર 26 આઈ હોપ ધેટ યુ હેવ અન્ડરસ્ટુડ ઓલ ધ સેન્ટેન્સીસ ધેટ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ધીસ વિડીયો આ બધા જ વાક્યો મિત્રો નોટબુકમાં લખીને તમારે એનું રિવિઝન કરીને વારંવાર વિડીયો દ્વારા સમજી શકો છો અને તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે મિત્રો સેન્ટેન્સ જે બોર્ડની પરીક્ષામાં 12 થી 15 નંબરનો જે ચાર વાક્ય છે મિત્રો એ કોઈ પણ રીતમાંથી પૂછાઈ શકે છે અને તમારે એ યાદ રાખવાના છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો